કૃષ્ણ ગોકુળ પર્વ આશરે એકાવનસો વર્ષ પરના ભારતવાસીઓએ શ્રી કૃષ્ણનું અદ્ભુત જીવન પોતાની નજર સમક્ષ નિહાળ્યું હતું જોકે અનેક પવિત્ર ગ્રંથોમાં એમની લીલાઓનું વર્ણન છે અનેક ભક્તો એમને પોતાની પ્રેમ વૃત્તિનું અલૌકિક પાત્ર બનાવી એમની કીર્તિને ચિરંજીવ રાખી રહ્યા છે છતાં એ ગાનો ઉપર ચમત્કારિક રૂપકોના એવા જબરા થર ચડી ગયા છે કે એ કાવ્યમય અને ગૂઢ ભાષામાંથી સાદો અર્થ અને અલંકાર રહિત હકીકત નિશ્ચયપૂર્વક શોધી કાઢવાનું કામ અતિશય કઠણ થાય છે અને જુદા જુદા લેખકોને એમ કરવા માટે પોતાની કલ્પના શક્તિનો જ બહુધા ઉપયોગ કરવો પડ્યો છે માતા પિતા કૃષ્ણના પિતા વસુદેવ યદુવંશી ક્ષત્રિય હતા અને મથુરાની પાસેની કેટલીક જમીનના માલિક હોય એમ લાગે છે ગાયો એ યાદવોનું મુખ્ય ધન હતું વસુદેવ પાસે પુષ્કળ ગાયો હતી ઠરાવેલું દાણ લઈ એ ગાયો આહિરોને સોંપવામાં આવતી આથી આહીરોના ઘણા કુટુંબો ફ્રજો મથુરાની આસપાસ રહેતા વસુદેવ એક સુરયોદ્ધા અને ન્યાયપ્રિય પુરુષ હતા એમની ધર્મનિષ્ઠાને લીધે સર્વે યાદાઓ એમને પૂજ્ય ગણતા રોહિણી અને દેવકી નામે એમને બે પત્નીઓ હતી દેવકી એ મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી થતી હતી ઉગ્રસેનના મોટા પુત્રનું નામ કંસ હતું કંસ એ રાજ્યનો અતિ લોભી હતો પિતાના મરણ સુધી વાટ જોવાની એનામાં ધીરજ ન હતી એ મગધ દક્ષિણ બિહારના રાજા જરાસંધની બે દીકરીઓ સાથે પરણ્યો હતો જરાસંધ તે વખતનો સૌથી બળવાન રાજા હતો તેથી કંસને તેની મદદની હૂંફ હતી વળી જરાસંધને સાર્વભૌમ થવાની મહત્વાકાંક્ષા હતી એટલે કંસને રાજ્ય અપાવવામાં એનો સ્વાર્થ પણ રહેલો હતો જતે દહાડે કંસ પોતાના બાપને કેદ કરી એનું રાજ્ય પચાવી લીધું યાદવોને આ વાત પસંદ પડે તેમ ન હતું તેથી એણે યાદવોને પણ પીડવા માંડ્યું જે કોઈ એની સામે માથું ઉપાડે એવા એને લાગ્યા તેના ઉપર તેણે જુલ્મ કરવા માંડ્યો વસુદેવ દેવકીને પણ નજર કેદ કર્યા વસુદેવને પોતાની સ્ત્રી રોહિણીને પોતાના મિત્ર ગોપને ત્યાં સંતાડી રાખવી પડી જુલ્મીઓ બીજા બળવાન પુરુષોથી બીએ છે પણ એથી એ વધારે બીક તો એમને સત્યનિષ્ઠ પુરુષોની લાગે છે એનું કારણ એ છે કે બીજા બળવાનો સામે એ સામાદાયિક ઉપાયો વડે પહોંચી વળી શકે એવી એમને શ્રદ્ધા હોય છે પણ સત્યનિષ્ઠ પુરુષને જીતવા તો એને પોતાને સત્યનિષ્ઠ થયે જ છૂટકો અને એમ થવાની તૈયારી ન હોવાથી તેની આગળ એના શસ્ત્રો હેઠા પડે છે સત્યનિષ્ઠ પુરુષને મારી નાખવાની એની એકાએક હિંમત થતી નથી કારણ કે જાલિમને પણ ન્યાય અને ધર્મનો બાહ્ય વેષ બતાવવાની વારંવાર ફરજ પડે છે અને નિઃસ્વાર્થી સત્યનિષ્ઠ પુરુષ ઉપર કંઈ પણ આડ ચડાવવું એને કઠણ થઈ પડે છે એ જ ન્યાયથી વસુદેવ દેવકીને નજરકેદ કરવા ઉપરાંત બીજું કશું કરવાની કંસની છાતી ચાલી નહીં બીજા યાદવો અનેક રીતે એના ભોગ થઈ પડ્યા કેટલાક નાસી છૂટ્યા કેટલાકે અનુકૂળ સમય આવે ત્યાં સુધી પોતાનો અણગમો છુપાવી રાખ્યો અને કેટલાકે નવીન પ્રદેશોમાં પરાક્રમ કરી સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા વસુદેવ દેવકીને મારવાની કંસની હિંમત ન હતી પણ એની ખૂની છરી એમના બાળકોને મારતા અચકાતી ન હતી જાલિમો અનેક રીતે દુષ્ટ હોય છે ધર્મા ધર્મના વિચારથી શૂન્ય હોય છે અકારણ વૈરી દુષ્ટ કર્મો કરતા ક્ષણભર પણ આંચકો ન ખાનાર હોય છે પણ તેથી વહેમ વિનાના હોય છે એમ કંઈ નથી જગતને અનિશ્વર અને કેવળ પોતાની પાપી વાસનાઓને તૃપ્ત કરવાના સાધન રૂપ માનતા છતાં એમના હૃદયમાં કોઈ એક એવી નિર્ભરતા રહી હોય છે કે એ નિર્ભરતા એમને કોઈ નજીવા શકુન ઉપર કે કોઈ ક્ષુદ્ર દેવદેવીના વર ઉપર અથવા કોઈ નજીવી વિધિના બરાબર પાલન ઉપર અપાર શ્રદ્ધા રખાવે છે જે મોટા મોટા સૈન્યોથી ડરતા નથી ગમે તેની સામે ધ્વંદયુદ્ધ કરવામાં પાછી પાની કરતા નથી સિંહ અને સર્પ સામે થવાથી બીતા નથી તે એક છીંકના અપશુકનથી ભૂતના આભાસથી બિહાવના સ્વપ્નથી જોશીના જોશથી કે હૃદયમાં સંભળાયેલી અણધારી આકાશવાણીથી એવા ના હિંમત થઈ જાય છે કે કોઈપણ રીતે તે એ વિષયમાં શ્રદ્ધાવાન અને નિશ્ચિંત થઈ શકતા નથી દેવકી પુત્રોનો નાશ કંસે પણ એવી એક આકાશવાણી સાંભળી હતી દેવકીનો આઠમો ગર્ભ પોતાનો નાશ કરશે એવો તેને વહેમ ભરાયો હતો અને તેથી સર્વ ડરપોક માણસો કરે છે તેમ એણે દેવકીના બાળકોને જન્મતા જ મારી નાખવાનો ક્રમ માંડ્યો આઠમો ગર્ભ કયો એ ગણવામાં કદાચ ભૂલ થાય આઠમું બાળક મરે પણ બીજા જીવતા રહે તો કદાચ એ પણ બાપને કનડવા અને ભાઈને મારી નાખવા માટે એના ઉપર વેર વાળે કદાચ એ યાદવોના નેતા થાય એવી ધાસ્તીથી એણે વાસુદેવના એક પણ બાળકને જીવતું ન રાખવાનો નિશ્ચય કર્યો આ રીતે તેણે દેવકીના છ પુત્રોને અંત આણ્યો રોહિણીના ગર્ભના પણ એ જ હાલ થાય એ ધાસ્તીથી એને દહાડા રહેતા જ વસુદેવે એને નંદને ત્યાં મોકલાવીને પેરવી કરી દીધી ત્યાં એને એક ઉજળો દૂધ જેવો પુત્ર થયો એનું નામ રામ પાડ્યું પાછળથી એના અતિશય બળથી એ બળરામ અથવા બળદેવને નામે ઓળખાયા દેવકીનો સાતમો ગર્ભ ગળી પડ્યો આગળ જતા દેવકીને આઠમી વાર ગર્ભ રહ્યો આ બાળકને ખસૂસ કરીને મારવા કંસ તલપી રહ્યો હતો તેમ એને કોઈપણ રીતે બચાવી લેવાની વસુદેવ દેવકીને પણ તીવ્ર અભિલાષા હતી યોગ એવો બન્યો કે આઠમે મહિને જ દેવકીને પ્રસવ વેદના શરૂ થઈ એ સમયે શ્રાવણ વધી આઠમની મધરાતનો હતો વરસાદ જોરથી પડતો હતો પ્રસૂતિકાળને હજુ ઘણા દિવસની વાર છે એવું લાગતું હોવાથી ચોકીદારો ઘોર નિંદ્રામાં પડ્યા હતા આવે યોગે દેવકીએ પુત્રને પ્રસવ્યો કૃષ્ણ જન્મ ચતુર વસુદેવે તરત જ પુત્રને ઉપાડી લીધો અને ચોકીદારોની ઊંઘનો તથા વરસાદના ઘોંઘાટનો લાભ લઈ નદી ઉતરી સામે કાંઠે નંદના વ્રજ તરફ પ્રયાણ કર્યો તે જ વખતે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો યશોદા મૂર્છિત અવસ્થામાં હતી વસુદેવે છાનામાના યશોદાની સૈયા પાસે જઈ છોકરાને મૂકી છોકરીને ઉપાડી લીધી અને પાછા દેવકી પાસે હાજર થયા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છોકરાઓની આ પ્રમાણેની અદલાબદલીની વાત માનતા નથી વસુદેવે કૃષ્ણને અત્યંત બાળપણમાં નંદને ત્યાં સંતાડી રાખ્યા એટલું જ આ કથા પરથી ખાતરીપૂર્વક કહી શકાય એમ એ માને છે વસુદેવ પુત્રીને ચોરી શકે એ વાત અસંભવિત લાગે છે જ પન્નાના જેવી સ્વામી ભક્તિ નંદ યશોદાએ બતાવી હોય એ અસંભવિત નથી પણ એમ કલ્પના કરવાને આજે આધાર નથી બાળકોની અદલાબદલીની વાત વસુદેવ દેવકી સિવાય બીજા કોઈએ જાણી નહીં છોકરીએ રડવા માંડ્યું એટલામાં કદાચ રાત્રિ પણ લગભગ પૂરી થઈ હશે એટલે ચોકીદારો જાગી ઉઠ્યા અને કંસને પ્રસૂતિના સમાચાર કહ્યા આટલી છોકરીને તો જીવતી રાખ એમ દેવકીએ ભાઈને આજીજી કરી પણ કઠોર હૃદય ઉપર એની કસી અસર થઈ નહીં અને એક શિલા ઉપર પછાડી એણે બાળકીનો પ્રાણ લીધો અત્યાર સુધી એણે છ બાળ હત્યા કરી હતી જોકે હૃદયનો અત્યંત નિષ્ઠુર બનાવી એણે એ બાળાને પણ મારી નાખી ખરી પરંતુ આ તો ક્રૂરતાની હદ થઈ એમ એનું પાપી હૃદય પણ એને કહેવા લાગ્યું એ વિશેના કાંઈક પશ્ચાતાપથી એણે પાછળથી વસુદેવ દેવકીને કેદખાનામાંથી છોડ્યા અને એમનું કાંઈક માન પણ રાખવા લાગ્યો શિશુ અવસ્થા યશોદાને પુત્ર પ્રસવ્યો એવી વાત સવાર પડતા જ આખા વ્રજમાં ફેલાઈ ગઈ ઘરડી ઉંમરે ગોપોના મુખી નંદને ત્યાં પુત્ર અવતર્યો જાણી વ્રજમાં ઘેર ઘેર આનંદ ફેલાઈ ગયો ગોવાડાણીઓ હર્ષભેર વધામણા લાવી ગીતો ગાવા લાગી આ પુત્ર રામના જેવો ઉજળો ન હતો પણ શ્યામ હતો એના રંગ ઉપરથી એનું નામ કૃષ્ણ પાડ્યું એ પણ રામના જેવો જ મનોહર ગાત્રોવાળો હતો ગોવાડિયાના છોકરામાં આવું સૌંદર્ય ક્યાંથી આવ્યું એનું સર્વેને આશ્ચર્ય લાગ્યું પરમેશ્વર જ પ્રસન્ન થઈને નંદને ત્યાં ઉતર્યા છે એમ ભોળા ગોપોને લાગે એમાં સિંહ નવાય દુનિયામાં કોઈ બાળક એવું અવતર્યું નથી કે જે એના મા બાપ અને આડોશી પાડોશીને કંઈક વિશેષ લક્ષણોવાળું લાગ્યું ન હોય પોતાનું છોકરું કંઈ બીજા જ પ્રકારનું છે એનું તોફાન બુદ્ધિ ડહાપણ સદગુણો છોકરા માત્રથી જુદા પડે છે એવું ન લાગ્યું હોય એવી માતા પૃથ્વી તળ ઉપર ભાગ્યે જ થઈ હશે તેમાં વળી એ બાળક મોઠપણે નામ કાઢે એટલે તો એના બાલ્ય જીવનના બારીક પ્રસંગો પણ અદ્ભુત થઈ જાય છે અને એની સ્મૃતિઓ આનંદદાયી થાય છે તેમાં આ બાળકો વિશેષ લાગે એમાં નવાઈ ન હતી એ ગોપોમાં ઉછળતા હોવાથી સર્વે એમને ગોપકુમાર માનતા અને એ પોતે પણ પોતાના ક્ષાત્રવંશને જાણતા ન હતા છતાં અગ્નિની લાકડાની પેટીમાં કેવી રીતે સંતાડી શકાય તેમ કાળી કામડીમાં આ ભાઈઓનું તેજ પણ ઢાંક્યું રહ્યું નહીં નાનપણથી જ એમની બુદ્ધિમત્તા અને સાહસિક વૃત્તિ એમની રમતોમાં દેખાઈ આવતી છાસની દોણી ફોડવામાં સિક્કા પરથી માખણ ચોરવામાં વાછડાને છોડી મૂકવામાં એમની પૂછડી પકડી એમને આમથી તેમ ફેરવવામાં એ કેવળ પોતાની રજસ ક્ષત્રિય વૃત્તિનું દર્શન કરાવતા હતા પોતાના માનીતા મુખીના છોકરા સૌંદર્યના ભંડાર અને પોતાના તોફાનથી જબરીથી ધ્યાન ખેંચી રાખનારા એના ઉપર પ્રજાપ્રેમી ગોપિયો ઘેલી થવા લાગી સરખી ઉંમરના છોકરાઓમાં એ સહજ વડા ગોવાડિયા થયા જંગલમાં રહેનાર લોકો ઉપર અનેક નૈસર્ગિક ઉપદ્રવ આવી પડે છે ગામ ઉપર મોટા વંટોળિયા ફરી વળતા મદનમદ ગોધાનું વિફ્રોવું અજગર શ્વાપદો વગેરેનો ઉપદ્રવ થવો ઇત્યાદિ અકસ્માતો કૃષ્ણને પણ થયા પણ એ સર્વેમાંથી એ બચ્યા જેમ જેમ એના ઉપર પ્રકૃતિ કોપ થતો અને એ તેમાંથી સહી સલામત પાર પડતા તેમ તેમ વ્રજવાસીઓને આશ્ચર્ય થતું અકસ્માતો કોઈ અસુર તરફથી થાય છે એવી તેમને માન્યતા થાય તે સ્વાભાવિક હતું એમાંથી એ બચી જનાર એ કોઈ દેવ અથવા પરમેશ્વર છે એમ એમને લાગવા માંડ્યું અને તેથી નાના મોટા સર્વનો કૃષ્ણ ઉપરનો પ્રેમ એની મોહક મૂર્તિ તથા પરાક્રમી તોફાની અને વિનોદી સ્વભાવને લીધે જ કેવળ ન રહેતા ધીમે ધીમે આદરનું અને ભક્તિનું સ્વરૂપ પકડવા લાગ્યો તેમાં કૃષ્ણની પરોપકારીતા પણ કારણભૂત હતી કૌમાર જેમ શિશુકાળમાં માખણ ચોરવામાં ગોરસની માટલી ફોડવામાં પાણીનું બેડલું કાણું કરવામાં કૃષ્ણની પહેલ તેમજ કૌમાર અવસ્થામાં છાસ વલોવવામાં વાછરડા ચરાવવામાં ખોવાયેલા જનારા પર ખોળી કાઢવામાં ગોપકુમારોની સંભાળ લેવામાં એમના ઉપર કોઈ પણ ભયનો પ્રસંગ આવી પડતા ભયમાં પોતે ઝંપલાવી એમને બચાવી લેવામાં પણ એની જ પહેલ હતી જેમ જેમ ભાઈઓની ઉંમર વધતી ગઈ તેમ તેમ રામકૃષ્ણ બુદ્ધિ અને બળ પણ વધતા ગયા અને એ બંનેનો ઘરડા ઘરડા ગોપોને પણ સારો ઉપયોગ થતો ગયો વાણિયાનો બાર વર્ષનો છોકરો ઘરડા ધારાળા કે કણબીને સલાહ આપી શકે છે તો ક્ષાત્રકુળની સંસ્કૃતિનો વારસો લઈ ઉતરેલા રામકૃષ્ણ ગોપોના સલાહકાર થાય એમાં શું આશ્ચર્ય પૌગંડા અવસ્થા જેમ જેમ એમનું બળ વધતું ગયું તેમ તેમ એમની અને વિશેષ કરીને કૃષ્ણની પડતું ભંજનતા પણ વધવા લાગી એમણે પોતાની જ શક્તિથી બે વાર ગોપોને દાવાનળમાંથી બચાવ્યા અતિવૃષ્ટિમાંથી રક્ષણ કર્યું કાલીનાગનું દમન કરી યમુનાને નિર્વિષ કરી વનને ભય રહિત કર્યું વળી એમનો પ્રેમાળ સ્વભાવ પણ દિવસે દિવસે વિકાસ પામતો ગયો એમની મધુર મુરલીમાંથી નીકળતો સ્નેહરસ ગાયોને પણ સ્થિર કરી દેતો એમના રાસોમાં અદ્ભુત આનંદ રસ પ્રગટી નીકળતો કૃષ્ણ ભક્તિ ગોપીઓની કૃષ્ણ વિશે પરમેશ્વરપણાની નિષ્ઠા દિવસે દિવસે દ્રઢ થવા લાગી અને કૃષ્ણનું મહાત્મય પીછાણી તેઓ તેની ભક્તિમાં એવી આકર્ષવા લાગી કે સાંસારિક વાસનાઓમાંથી એમની વૃત્તિ સહજપણે તૂટવા માંડી કૃષ્ણની પવિત્ર પ્રેમાર્તાએ એમના ચિત્ત એવા નિર્માણ કરી નાખ્યા કે એમને માટે સંસાર રસ ખારો થઈ ગયો પડતીના કાળમાં જ્યારે આપણા દેશમાં ભાવનાઓનો શુદ્ધ વિકાસ થતો અટકી પડ્યો અને એનું પાવિત્ર્ય સમજવાની આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ ગઈ કે કોઈ પણ ઠેકાણે પર સ્ત્રી પુરુષ વચ્ચે પરિચય દેખાતા જ એમાં આપણને અપવિત્રતાની જ ગંધ આવવા લાગી તે સમયમાં કૃષ્ણ પ્રતિની આ અત્યંત સ્વાભાવિક પ્રેમ ભક્તિની કથાએ આપણા દેશમાં વિકૃત સ્વરૂપ લીધું અને વળી વિકૃત સ્વરૂપને આદર્શ માનવાનું સાહસ ભક્તોએ ખેડ્યું જ્યારે કૃષ્ણના નિર્દોષ ચરિત્રનો જાહેર રૂપે અનુવાદ થયો તે વખતે આપણા દેશની સામાજિક દશા કેવી હશે તેનો જ ખ્યાલ કરવો યોગ્ય છે યશોદાનંદના ચારિત્ર વિશે એ ઉપરથી અનુમાન બાંધવું એ સાહસ ગણાય કૃષ્ણનો સર્વાંગી વિકાસ કૃષ્ણમાં કેવળ ભાવનાનો ઉત્કર્ષ ન હતો કેવળ બૌદ્ધિક કૌશલ્ય અને શારીરિક બળ ન હતા પણ એમની સદસદ વિવેક બુદ્ધિ પણ જાગ્રત હતી એ સમજણા થયા ત્યારથી જ એને ધર્મ અને અધર્મનો વિચાર રહેતો ઇન્દ્રની શા માટે પૂજા કરવી જોઈએ એવી એને બાળપણથી જ શંકા થઈ ગોપોના જીવનનો આધાર ગયો અને ગોવર્ધન છે મેં કે કાંઈક ગોપો માટે વરસતો નથી તેમ ગોપોના અન્નકૂટથી વરસાદ વધી ઘટી શકતો નથી પણ ગાયોની પવિત્રતા સમજવામાં અને જેને આધારે પોતાનો નિર્વાહ બરાબર ચાલે છે તેની પૂજ્યતા જાણવામાં તેમની સમૃદ્ધિનો આધાર છે આવા કાંઈક વિચારથી એમણે ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને ગાય તથા ગોવર્ધન પૂજા ચલાવી યૌવન પ્રવેશ આવી રીતે રામકૃષ્ણના સત્તર અઢાર વર્ષ ગોકુળમાં વીત્યા ઊંચા શરીર અને મજબૂત સ્નાયુવાળા તથા મલ્લયુદ્ધમાં પ્રવીણ એવા બે ભાઈઓની જોડી શ્વેત અને કાળા હાથીના જેવી શોભતી હતી એમના બળ અને પરાક્રમની વાતો ચોમેર પ્રસિદ્ધ થઈ ગઈ કંસે પણ એમની વિશે વાતો સાંભળી વસુદેવે સગર્ભા રોહિણીને નંદને ત્યાં મોકલી આપી હતી એમ એને ખબર પડી કૃષ્ણ પણ વસુદેવનો પુત્ર તો ન હોય એવી એને શંકા ગઈ એ શંકા એણે એકવાર ભર સભામાં વ્યક્ત કરી કંસની શંકા વસુદેવને તોછડા વચનો સંભળાવ્યા વસુદેવે કસો જવાબ પાડ્યો નહીં એટલે એની ખાતરી થઈ જ ગઈ પણ એણે હવે બાહ્ય ડોળ બદલ્યો ભાણેજને જોવા એને પ્રેમ ઉભરાઈ આવ્યો એમની મલ્લયુદ્ધની નિપુણતા જોવા એ ઉત્સુક થયો એણે એક મોટો અખાડો રચવા આજ્ઞા કરી મુસ્ટિક અને ચાણો નામે એના બે બળવાન મલ્લ હતા એની જોડે મલ્લયુદ્ધ કરવા એણે રામકૃષ્ણને નિમંત્રણ મોકલવાનું ઠરાવ્યું કેશી વધ એક બાજુથી કંસે મલ્લયુદ્ધના અખાડાની તૈયારી કરાવી પણ બીજી બાજુથી એણે રામ અને કૃષ્ણ મથુરા આવે તે પહેલા જ એમનું કાસળ કાઢવાની યુક્તિ રચી એણે કૃષ્ણને ઠાર મારવા માટે પોતાના ભાઈ કેશીને ગોકુળ મોકલ્યો કૃષ્ણ ગાયો ચારતા હતા ત્યાં એક જબરદસ્ત ઘોડા ઉપર બેસી કેસી કૃષ્ણની સામે ધસ્યો બીજા ગોપોએ કૃષ્ણને ભય સૂચક ચેતવણી આપી ઘોડો બે ધડક કૃષ્ણ ઉપર ધસી આવ્યો પરંતુ કૃષ્ણ જરા પણ ગભરા વિના સ્થિર ઊભા રહ્યા ઘોડાએ જેવી કૃષ્ણને બચકું ભરવા ગરદન લંબાવી કે તરત જ કૃષ્ણએ એના લમણા ઉપર એવા જોરથી મૂકી મારી કે ઘોડાના દાંત ઉખડી પડ્યા આથી ચીડાઈને ઘોડાએ કૃષ્ણને લાત મારવા પાછલા પગ ઉચક્યા તરત જ કૃષ્ણએ એ પગ પકડી લઈ ઘોડાને એવા જોરથી ઉછાળ્યો કે ધડિંગ દઈને નીચે પડ્યો અને સાથે કેસીને પણ પછાડ્યો કેસી જમીન પર પડતા જ યમદ્વાર પામ્યો અને ઘોડો પણ થોડા તરફડિયા ખાઈ એ જ માર્ગે ગયો આ સમાચાર સાંભળી કંસના હોશ કોશ જ ઉડી ગયા એ ભૂખ તરસને ઊંઘ ખોઈ બેઠો એનું હૃદય એને ડંખવા લાગ્યું ચિંતાથી એ ઘડા જેવો થઈ ગયો જાગતા અને સ્વપ્નમાં એ ભયને જ જોવા લાગ્યો છતાં અખાડાનું મંડપ તૈયાર થતાં એણે અક્રૂર નામે એક યાદવને રથ લઈ રામ અને કૃષ્ણને તેડવા મોકલ્યા અક્રૂર ગમન અને ગોપોને પણ નોતર્યા સાથે સાથે એણે પોતાના મલ્લોને રામ કૃષ્ણને રમતમાં મારી જ નાખવાની સૂચના કરી રાખી અક્રૂર વસુદેવનો પિતરાઈ હતો એ બહારથી કંસનો રાજ સેવક છતાં અંદરથી વસુદેવના પક્ષનો હતો એટલે બે ભાઈઓને મથુરા લાવતા પહેલાં તેના રાજ પ્રકરણથી વાકેફ કરવા વસુદેવના પક્ષના યાદવોએ અક્રૂરને સમજાવી રાખ્યો અક્રૂરનો રથ નંદના આંગણામાં આવી લાગ્યો ગોપોએ રાજદૂતનો સત્કાર કર્યો અક્રુરે નંદ યશોદાને કૃષ્ણ જન્મ વિશેની ખરી હકીકત ઉગાડી પાડી કહી કૃષ્ણ પોતાનો પુત્ર નથી એ જાણતા જ બિચારા નંદ અને યશોદા સ્તબ્ધ થઈ ગયા ગોપોને પણ આકાશ તૂટી પડવા જેવું થયું અત્યાર અગાઉ વ્રજ ઉપર ઘણા તોફાનો ચડ્યા હતા પણ આ અકરુરનું આગમન તો જાણે વ્રજને જીવતા દાટવા માટે થયું હોય એમ સર્વેને લાગ્યું અકરુરે રામકૃષ્ણ જોડે એકાંતમાં ઘણી વાતો કરી કંસના જુલમની હકીકત કહી વસુદેવ દેવકી પર થયેલા અત્યાચારો સંભળાવ્યા રામકૃષ્ણને મલ્લયુદ્ધમાં નોતરવામાં કંસનો આંતરિક ઉદ્દેશ્ય પણ જણાવ્યો અને રામકૃષ્ણ જો કંસનો અંત લાવે તો યાદવો સર્વે એના પક્ષમાં જ રહેશે એવી ખાતરી પણ આપી રામ અને કૃષ્ણે સર્વે હકીકત સાંભળી લીધી કંસનો ભાર પૃથ્વી પરથી હલકો કરવાનો એમને ધર્મ પ્રાપ્ત થયો છે એમ એમને સ્પષ્ટ ભાસ્યું એમણે અક્રૂર જોડે જવાનો નિશ્ચય કર્યો વિદાય રામ અને કૃષ્ણને વિદાય કરવાનો વખત આવ્યો વિદાય એટલે લગભગ નિરંતરનો જ વિયોગ હતો એ વેડાનું દૃશ્ય શુષ્ક હૃદયને પણ રડાવે એવું હતું નંદ યશોદાને તો વગર મોતે એકના એક પુત્રને ખોઈ બેસવા જેવું થયું વ્રજવાસીના ચિત્તને કનૈયાએ એવા આકર્ષી લીધા હતા કે શરીરના રંગથી સાર્થક થયેલું નામ એની પ્રેમની શક્તિથી પણ યોગ્ય ઠર્યું વ્રજવાસીને મન મધુરી મુરલીવાળા સિવાય કોઈ શ્રેષ્ઠ દૈવત હતું જ નહીં કૃષ્ણે એમના મન તો લઈ જ લીધા હતા અને તન ધન પણ એ પોતાની પાસે રાખવા ઈચ્છતા ન હતા પતિ પુત્ર આદિ પરનો નૈસર્ગિક મોહ પણ કૃષ્ણના દિવ્ય માધુર્ય આગળ હારી ગયો કૃષ્ણે વ્રજવાસીઓનું જીવન જ ફેરવી નાખ્યું હતું વેદાંતના અધ્યયન વિના સૂક્ષ્મ બુદ્ધિથી થતાં સાંખ્ય વિચાર વિના યોગના અભ્યાસ વિના પ્રાણના વિરોધ વિના વ્રજના અસંસ્કારી અને અણઘડ ગોપ ગોપીઓ કેવળ નિર્દોષ પ્રેમના અત્યુષ્કર્ષથી પોતાના ચિત્ત શુદ્ધ કરી પાર પામી ગયા અને જગતને ભક્તિયોગનો પદાર્થ પાઠ આપતા ગયા કૃષ્ણ અને ગોપીઓ કૃષ્ણના ગોપિકાઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની કેવી ભાવથી દૃષ્ટિ પડતી હશે આપણે સંસારીઓ એમ જાણીએ છીએ કે સમજણો માણસ પર સ્ત્રીમાં મા બહેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીએ બાળકને એવી ભાવના ગળવી પડે છે જેને હૃદયમાં કુવિચાર જાગ્યો છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે છે બાળકને સહજ છે પણ આપણે એમ માનીએ છીએ કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે જ્યારે ચિત્તની પુનઃ શુદ્ધિ કરી વય મોટા છતાં પાંચ વર્ષની ઉંમરનો અનુભવ આપણે ફરીથી કરીશું ત્યારે જ આપણે કૃષ્ણનો અલૌકિક પ્રેમ સમજવાને યોગ્ય થઈશું પછી કૃષ્ણ પર કલંક લગાડવાની એ કલંકને દિવ્ય ગણવાની કે એના ઉપર કાંઈ ભાષ્ય કરવાની જરૂર નહીં રહે જે સહજ હોવું જોઈએ તે જ જણાશે અનુભવાશે ત્યારે આપણી ખાતરી થશે કે ગોપીજન પ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા યુવાન છતાં બાળક જેવા હતા અને ગોપીઓનો એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ હતો